ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ હાઉ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર વેરી ફાઇન ચેપ્ટર વન અને ટુની એક્ઝામ આપ્યા પછી આજથી આપણે ચેપ્ટર થ્રી માહિતીનું નિયમનની શરૂઆત કરીએ સૌપ્રથમ માહિતીનું નિયમન એટલે શું તો માહિતીનું નિયમન એટલે માહિતીની યોગ્ય રીતે ગોઠવણી આ ચેપ્ટરમાં ભણવાના મુખ્ય મુદ્દાઓ જોઈ લઈએ પ્રાપ્તાંક એ માહિતીનું એક માપ છે મેળવેલા અવલોકનો એ માહિતી કહેવાય માહિતી બે પ્રકારની હોય છે સંખ્યાત્મક અને ગુણાત્મક જે માહિતીના અવલોકનો સંખ્યામાં દર્શાવાતા હોય તે માહિતી સંખ્યાત્મક માહિતી કહેવાય અને જે માહિતીના અવલોકનો ગુણધર્મ દ્વારા દર્શાવાતા હોય તે માહિતી ગુણાત્મક માહિતી કહેવાય કોઈ એક માહિતી સમગ્ર માહિતીનું પ્રતિનિધિ મૂલ્ય દર્શાવે છે માહિતીનું પ્રતિનિધિત્વ કરનાર મૂલ્યો ત્રણ પ્રકારના છે અંક ગણિતીય સરાસરી એટલે કે મધ્યક ત્યારબાદ મધ્યસ્થ અને બહુલક માહિતીનું પ્રતિનિધિત્વ કરનાર ત્રણેય માપને મધ્યવર્તી સ્થિતિના માપ કહેવાય છે માહિતીના મહત્તમ મૂલ્યમાંથી લઘુત્તમ મૂલ્ય બાદ કરતાં માહિતીનો વિસ્તાર મળે છે માહિતીની સરાસરી એ દરેક અવલોકનોમાંથી દરેક અવલોકનોથી નાની અથવા અવલોકન જેટલી હોય પરંતુ અવલોકનથી મોટી તો ન જ હોય એનો અર્થ શું તો એવરેજ એટલે કે કોઈ પણ અલગ અલગ સંખ્યાઓ હોય એની સરાસરી કાઢીએ તો એ કાં તો એ સંખ્યાઓ જેટલી હોય કાં તો એ સંખ્યા કરતાં નાની હોય પરંતુ કોઈ સંખ્યા કરતાં મોટી તો ન જ હોય આપેલા પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની કુલ સંખ્યા વડે ભાગતા માહિતીની સરાસરી મળે છે આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચે રહેલો પ્રાપ્તાંક એ માહિતીનો મધ્યસ્થ છે આપેલ માહિતીમાં એકથી વધુ વખત આવતો પ્રાપ્તાંક એ માહિતીનો બહુલક છે માહિતીમાં એક કરતાં વધારે બહુલક હોઈ શકે છે આ બધા જે મુદ્દા છે એ જેમ જેમ આપણે ભણતા જઈશું અને દાખલા ગણતા જઈશું તેમ ડિટેલમાં સમજતા જઈશું માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગોમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહેવાય તે જ રીતે આપેલી માહિતીના મૂલ્યો એક અથવા એકથી વધારે વખત આવતા હોય તો તે મૂલ્ય દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહેવાય સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કહેવાય એટલે કે આવૃત્તિ કોષ્ટક પણ કહેવાય છે માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા મળતી સંખ્યાને અંકગણિતય સરાસરી કહેવાય છે હવે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક જે છે તેની અંદર સરાસરીના દાખલા વિસ્તારના દાખલા અને આવૃત્તિ કોષ્ટકને લગતા દાખલા છે એટલે એકવાર ફરી સમજીએ કે માહિતીનો વિસ્તાર જ્યારે શોધવાનો હોય ત્યારે માહિતીના મહત્તમ મૂલ્યમાંથી લઘુત્તમ મૂલ્ય બાદ કરતાં તેનો વિસ્તાર મળે છે એનો અર્થ એ કે જેટલી પણ સંખ્યા આપેલી હોય તેમાં સૌથી મોટી સંખ્યા જે હોય તેમાંથી સૌથી નાની સંખ્યા બાદ કરીએ તો આપણને તે માહિતીનો વિસ્તાર મળી રહે છે બીજા કેટલાક દાખલા સરાસરી શોધવાના છે તો જેટલી પણ કુલ સંખ્યાઓ આપેલી હોય તે બધી જ સંખ્યાઓનો સરવાળો કરી તે જેટલી સંખ્યા હોય ટોટલ જેટલી સંખ્યા હોય તેના વડે ભાગવાથી આપણને સરાસરી મળી રહે છે અને આવૃત્તિ કોષ્ટકને લગતા દાખલા છે જે હું કોષ્ટક સમજાવું તમને તે વખતે સમજાવીશ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક એક્ઝામ્પલ વન તમારા વર્ગના કોઈ પણ દસ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો આમાં કોઈ પણ દસ વિદ્યાર્થીઓની ઊંચાઈ કઈ છે તેથી આશરે તમે તમારી રીતે પણ ઊંચાઈ લખી શકો છો અહીં મેં દસ વિદ્યાર્થીઓની ઊંચાઈ લખી છે એકસો અઢાર સેમી એકસો ચૌદ સેમી એકસો દસ સેમી એકસો વીસ સેમી એકસો પચીસ સેમી એકસો ઓગણીસ સેમી એકસો તેર સેમી એકસો પંદર સેમી એકસો બાર સેમી અને એકસો બાવીસ સેમી આ રીતે દસ વિદ્યાર્થીઓની ઊંચાઈ લખેલી છે હવે આપણે શું શોધવાનું છે વિસ્તાર શોધવાનો છે આગળ સમજાવ્યા મુજબ જ્યારે પણ માહિતીનો વિસ્તાર શોધવાનો હોય ત્યારે મહત્તમ સંખ્યામાંથી લઘુત્તમ સંખ્યા એટલે કે મોટામાં મોટી સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા બાદ કરવામાં આવે છે હવે અહીંયા મારે જાણવું છે કે સૌથી મોટી સંખ્યા કઈ છે તો સરળ રહે એના માટે મેં ચડતા ક્રમમાં પહેલાં ગોઠવી દીધી છે કે સૌથી નાનાથી ચાલુ કરીને મોટા સુધી હવે આમાં ઇઝીલી જોઈ શકાય છે કે સૌથી નાની સંખ્યા એકસો દસ સેમી છે એટલે કે સૌથી ઓછી ઊંચાઈ એકસો દસ સેમી છે અને સૌથી વધારે ઊંચાઈ એકસો પચીસ સેમી છે સૌથી વધુ ઊંચાઈ બરાબર એકસો પચીસ સેમી અને સૌથી ઓછી ઊંચાઈ બરાબર એકસો દસ સેમી માટે વિસ્તાર બરાબર સૌથી વધુ ઊંચાઈ માઇનસ સૌથી ઓછી ઊંચાઈ બરાબર એકસો પચીસ સેમી માઇનસ એકસો દસ સેમી બરાબર જવાબ આવશે પંદર સેમી વર્ગમાં દસ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર પંદર સેન્ટીમીટર છે અહીંયા જો તમે ઊંચાઈના માપ અલગ અલગ લેશો તો તમને જવાબ કદાચ અલગ મળી શકે કે એમાં મહત્તમ ઊંચાઈ અને લઘુત્તમ ઊંચાઈ અલગ હોય તો આમાં અલગ જવાબ પણ આવી શકે છે એક્ઝામ્પલ ટુ જોઈએ એક્ઝામ્પલ ટુ જે છે તેમાં આવૃત્તિ કોષ્ટક દોરવામાં આવ્યું છે હવે જુઓ કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો હવે બાળકોની જે એક્ઝામ લીધી છે તેમાં અલગ અલગ માર્ક આવેલા છે તો સૌથી પહેલાં કોષ્ટક કેવી રીતે બનાવવાનું તો જે પણ અહીંયા આગળ આપણને શોધ્યું હોય જે પણ માહિતી આપી હોય તેને અહીં મૂકવામાં આવે છે ગુણ આવૃત્તિ ચિન્નો આવૃત્તિ ચિન્નો ત્યારબાદ આવૃત્તિ બરાબર જે માહિતી આપણી પાસે છે તેને આવૃત્તિ તો હવે સૌથી પહેલાં એક ગુણ હોય સૌથી પહેલાં અહીં ગુણ છે તો એક ગુણ હોય તો અહીંયા ઉપર તમે જોઈ શકો છો એક ગુણ ક્યાં છે અહીંયા આગળ છે એક ગુણ બીજી વખત આવે છે ના તો એક જ વખત આ રીતે ચિહ્ન કરવામાં આવશે અને એવી કેટલી આવૃત્તિ થઈ ટોટલ એટલે કે એક કેટલી વખત આવે છે તો એક વખત તેથી આવૃત્તિના સ્થાને આપણે શું લખીશું એક પછી બે ગુણ હોય તેવા કેટલા વિદ્યાર્થી છે તો તમે જોઈ શકો છો બે અહીંયા પણ છે અને બે અહીંયા પણ છે બે બે વખત આવે છે તેથી આવૃત્તિ બે મળશે ત્યારબાદ ત્રણ ગુણ હોય તેવા ત્રણ એક જ વખત આવે છે તો એક જ ચિહ્ન કરીશું અને આવૃત્તિ એક લખીશું ચાર કેટલી વખત આવે છે તો ઉપર તમે ગુણમાં જોઈ શકો છો કે ચાર એ ત્રણ વખત આવે છે તો અહીં ત્રણ ચિહ્ન કર્યા આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ થશે ત્રણ પાંચ કેટલી વખત આવે છે એટલે કે પાંચ ગુણ એ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા છે તો અહીં તમે જોશો તો પાંચ વિદ્યાર્થીઓએ પાંચ ગુણ મેળવેલા છે તેથી આવૃત્તિ થશે પાંચ હવે છ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ચાર છે સાત ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા બે છે આઠ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક અને નવ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ એક છે અંતમાં ટોટલ આવૃત્તિ લખી દેવી તેનાથી શું થશે કે કોઈ સંખ્યા રહી નથી ગઈ તે તમે જોઈ શકો ટોટલ આવૃત્તિ વીસ છે અહીંયા પણ તમે કાઉન્ટ કરો તો ટોટલ અહીંયા જે ગુણ છે એ વીસ હશે એટલે કે ટોટલ આવૃત્તિ વીસ છે હવે આમાં કેટલાક પ્રશ્નો આપેલા છે કે સૌથી વધારે ગુણ કેટલા છે તો તમે જોઈ શકો છો કે આ ઉપર જે ગુણ દર્શાવ્યા છે તેમાં સૌથી વધારે કેટલા છે નવ ગુણ સૌથી ઓછા ગુણ કેટલા છે એક ગુણ ફરી વખત માહિતીનો વિસ્તાર શોધો આગળ આપણે જેમ ઊંચાઈમાં વિસ્તાર શોધ્યો એ મુજબ આમાં ગુણનો વિસ્તાર શોધવાનો છે તો માહિતીનો વિસ્તાર બરાબર સૌથી વધારે ગુણ માઇનસ સૌથી ઓછા ગુણ સૌથી વધારે ગુણ નવ ગુણ છે સૌથી ઓછા ગુણ એક છે તો નવ માઇનસ એક એટલે કે આઠ ગુણ થશે માહિતીનો વિસ્તાર હવે સરાસરી શોધવાની છે જુઓ અંક ગણિતિય સરાસરી શોધો આમ તો જ્યારે કુલ પ્રાપ્તાંકો આપેલા હોય કુલ માહિતી આપેલી હોય તો ફક્ત તેનો સરવાળો કરીને ટોટલ જેટલી હોય તેના વડે ભાગવાની હોય છે સરાસરીમાં પણ આમાં આવૃત્તિ કોષ્ટક દ્વારા સરાસરી શોધવાની છે કે ગુણોનો કુલ સરવાળો ટોટલ જેટલા ગુણ છે એનો સરવાળો અને છેદમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ગુણોનો કુલ સરવાળો અને છેદમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો એક ગુણ મેળવનાર કેટલા વિદ્યાર્થી છે તો એક ગુણ્યા એક પ્લસ બે ગુણ મેળવનાર બે વિદ્યાર્થી છે તો બે ગુણ્યા બે પ્લસ ત્રણ ગુણ મેળવનાર કેટલા વિદ્યાર્થી છે એક તો ત્રણ ગુણ્યા એક પ્લસ ચાર ગુણ મેળવનાર ત્રણ વિદ્યાર્થી છે તેથી ચાર ગુણ્યા ત્રણ પ્લસ પાંચ ગુણ મેળવનાર પાંચ વિદ્યાર્થી છે તેથી પાંચ ગુણ્યા પાંચ પ્લસ છ ગુણ મેળવનાર ચાર વિદ્યાર્થી છે તેથી છ ગુણ્યા ચાર પ્લસ સાત ગુણ મેળવનાર બે વિદ્યાર્થી આઠ ગુણ મેળવનાર એક વિદ્યાર્થી પ્લસ નવ ગુણ મેળવનાર એક વિદ્યાર્થી હવે છેદમાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓના ગુણ છે આપણી પાસે તો વીસ વિદ્યાર્થીઓ એટલે છેદમાં વીસ હવે એક ગુણ્યા એક એટલે એક પ્લસ બે ગુણ્યા બે એટલે ચાર પ્લસ ત્રણ પ્લસ ચાર તરી બાર પ્લસ પાંચ પાંચ પચીસ પ્લસ છ ચોક ચોવીસ પ્લસ સાત દુ ચૌદ પ્લસ આઠ એકા આઠ પ્લસ નવ એકા નવ છેદમાં વીસ આ બધાનો સરવાળો કરશો એટલે સરવાળો આવશે સો સોના છેદમાં વીસ બરાબર પાંચ ગુણ તો અંક ગણિતીય સરાસરી શું મળશે પાંચ ગુણ નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ થ્રી અને ફોર જે છે તે દાખલા છે નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ ચાર રમતમાં મેળવેલ અંક દર્શાવે છે અહીં તમે કોષ્ટકમાં જોઈ શકો છો આપેલું છે કોષ્ટક જેમાં ખેલાડી છે એ બી અને સી તેઓ ચાર રમત રમ્યા છે એ ખેલાડી બી ખેલાડી અને સી ખેલાડી હવે પ્રશ્નના જવાબ આપવાના છે એના આધારે ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો સૌથી પહેલા એ વડે મેળવેલ એટલે ખેલાડી એ ને જુઓ તો એણે મેળવેલ કુલ અંક છેદમાં કુલ રમત સરાસરી શોધવાની હોય એટલે મેળવેલ કુલ અંક અને છેદમાં કુલ રમત કુલ રમત ચાર છે એટલે છેદમાં ચાર આવશે એને કરેલા રન કયા છે રમત એકમાં ચૌદ પ્લસ રમત બે માં સોળ પ્લસ રમત ત્રણ માં દસ પ્લસ રમત ચારમાં દસ છેદમાં ચાર ચૌદ ને સોળ ત્રીસ પ્લસ દસ ચાળીસ પ્લસ દસ પચાસ ના સરાસરી કેટલી થશે મેળવેલ અંકની સરાસરી જાણવા કેટલા વડે ભાગશો હવે અહીં સી વડે તમે જોઈ શકો છો સી જે છે એ રમત એકમાં આઠ ગુણ મેળવ્યા છે રમત બે માં અગિયાર ગુણ પણ રમત ત્રણ તે રમ્યો નથી રમત ત્રણ તે રમ્યો નથી અહીં જોઈ શકો છો રમ્યા નથી અને રમત ચારમાં તેણે મેળવેલા ગુણ તેર છે તો એ કુલ કેટલી રમત રમ્યો છે ત્રણ કુલ ત્રણ રમત રમ્યો છે ને ચાર રમતમાંથી તો તેની કુલ રમત કેટલી ગણીશું ત્રણ ગણીશું અહીંયા ભૂલ ના કરતાં ફરી વખત સમજો સી ખેલાડી છે એ રમત એક રમ્યો છે રમત બે રમ્યો છે રમત ચાર રમ્યો છે પરંતુ રમત ત્રણ રમ્યો જ નથી તેથી તેની કુલ રમત થશે ત્રણ એટલે કે આઠ પ્લસ અગિયાર પ્લસ તેર છેદમાં ત્રણ બરાબર બત્રીસના છેદમાં ત્રણ તેથી સી ખેલાડીની સરાસરી થશે દસ પોઈન્ટ સડસઠ ત્રીજો ક્વેશ્ચન જોઈએ છ અને રમત ચારમાં ચાર ગુણ મેળવ્યા છે આમાં છેદમાં ચાર જ લખવા પડે કેમ તે રમત એક રમ્યો તો છે ભલે એને ગુણ ચાર શૂન્ય મેળવ્યા છે પરંતુ એ રમત તો રમ્યો છે તેથી તેની કુલ રમત કેટલી થશે ચાર થશે એટલે કે શૂન્ય પ્લસ આઠ પ્લસ છ પ્લસ ચાર છેદમાં ચાર બરાબર અઢારના છેદમાં ચાર એટલે આન્સર આવશે ચાર પોઈન્ટ પાંચ બી ખેલાડીની સરાસરી થશે ચાર પોઈન્ટ પાંચ હવે આપણને અંતમાં પૂછ્યું છે કે કોનો દેખાવ સૌથી સારો છે તો આપણે એ ત્રણેયની સરાસરી શોધી એ ખેલાડીની બાર પાંચ મળી બી ખેલાડીની ચાર પોઈન્ટ પાંચ મળી અને સી ખેલાડીની દસ પોઈન્ટ મળી તો ત્રણ ખેલાડીમાંથી એક્ઝામ્પલ સિક્સ અને સેવન પણ આ રીતે સરાસરી અને વિસ્તાર શોધવાના દાખલા છે તેથી જાતે ગણવાના રહેશે એક્ઝામ્પલ એટ જોઈએ એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ શનિવાર અને રવિવારમાં અનુક્રમે શૂન્ય પોઈન્ટ શૂન્ય બાર પોઈન્ટ બે બે પોઈન્ટ એક શૂન્ય પોઈન્ટ શૂન્ય વીસ પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ શૂન્ય જેવો વરસાદ પડ્યો છે ઉપરની માહિતીના આધારે વરસાદનો વિસ્તાર શોધો સૌથી પહેલાં વિસ્તાર શોધવાનું હોય ત્યારે શું કરવાનું સૌથી વધારેમાંથી સૌથી ઓછું બાદ કરવાનું તો સૌથી વધારે વરસાદ ક્યારે પડેલો છે શુક્રવારે કેટલો પડેલો છે વીસ પોઈન્ટ પાંચ સૌથી ઓછો વિસ્તાર તો ક્યારે છે સોમવારે સૌથી ઓછો સોમવારે છે શૂન્ય પોઈન્ટ શૂન્ય તો માહિતીનો વિસ્તાર કેટલો આવશે એટલે કે વરસાદનો વિસ્તાર વીસ પોઈન્ટ પાંચ સેકન્ડ ક્વેશ્ચન આ અઠવાડિયામાં પડેલા વરસાદની સરાસરી શોધો વરસાદની સરાસરી શોધવા માટે ફરી વખત જ્યારે સરાસરી શોધવાની હોય ત્યારે આપેલ પ્રાપ્તાંકોનો સરવાળો કરી છેદમાં કુલ પ્રાપ્તાંક આવશે એટલે કે કુલ વરસાદ છેદમાં કુલ દિવસ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો પ્લસ બાર પોઈન્ટ બે પ્લસ બે પોઈન્ટ એક પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો પ્લસ વીસ પોઈન્ટ પાંચ પ્લસ પાંચ પોઈન્ટ પાંચ પ્લસ એક પોઈન્ટ ઝીરો છેદમાં ટોટલ અઠવાડિયાના કેટલા દિવસ છે સાત તો છેદમાં સાત બરાબર એકતાળીસ પોઈન્ટ ત્રણ છેદમાં સાત બરાબર પાંચ પોઈન્ટ નવ મીમી એટલે કે વરસાદની સરાસરી પાંચ પોઈન્ટ નવ મીમી છે ત્રીજો ક્વેશ્ચન છે કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે આપણે ઉપર શોધ્યું સરાસરી કેટલું મળ્યું પાંચ પોઈન્ટ નવ મીમી હવે ઉપર કોષ્ટકમાં જોઈ લેવાનું પાંચ પોઈન્ટ નવ કરતાં ઓછો પાંચ પોઈન્ટ નવ મીમી કરતાં ઓછો વરસાદ કયા કયા દિવસે પડ્યો છે સોમવારે શૂન્ય પોઈન્ટ શૂન્ય મંગળવારે પાંચ પોઈન્ટ નવ કરતાં વધારે છે બુધવારે ઓછું છે ગુરુવારે પણ ઓછું શુક્રવારે પાંચ પોઈન્ટ નવ મીમી કરતાં વધારે છે શનિવારે પાંચ પોઈન્ટ નવ મીમી કરતાં ઓછું અને રવિવારે પણ ઓછું તેથી સોમવાર બુધવાર ગુરુવાર શનિવાર અને રવિવારે વરસાદ સરે સરેરાશ વરસાદ કરતાં ઓછો પડ્યો છે એક્ઝામ્પલ નવ પણ સેમ આ જ રીતે વિસ્તાર સરાસરી શોધવાનો છે કે જે જાતે ગણવાનો રહેશે આ વિડીયોના અંતમાં હું વર્કશીટમાં તમારે આ ચેપ્ટરની શરૂઆત જે રીતે કરવાની છે તે આપું છું તે પ્રમાણે કરવાની રહેશે અને ત્યારબાદ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક કરવાનું રહેશે અને બીજી એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કે આ ચેપ્ટરમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણથી ગ્રાફ દોરવાના આવે છે આલેખ કે જે તમે સિક્સ સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છો આમાં થોડુંક આગળ આવશે તો એ ગ્રાફ દોરવા માટે તમારે ગ્રાફ પોથી અથવા તો છૂટા ગ્રાફ લાવવાના રહેશે કે જે પાંચ ખાનાના હોય ફરી વખત પાંચ ખાનાવાળા ગ્રાફ લાવવાના રહેશે ટોટલ દસ ગ્રાફ લાવજો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણમાં લગભગ પાંચથી છ જ ગ્રાફ છે પાંચેક ગ્રાફ જ દોરવાના છે પરંતુ પછી પણ તમે પ્રેક્ટિસ કરી શકો એટલે ટોટલ દસ ગ્રાફ છૂટા લાવી શકો છો પાંચ ખાનાવાળા અથવા તો ગ્રાફ પોથી પણ લાવી શકો છો નેક્સ્ટ સેશનમાં કદાચ ગ્રાફ ચાલુ કરવામાં આવશે તો આ ત્રણ ચાર દિવસ દરમિયાન ગ્રાફ પોથી અથવા ગ્રાફ લાવી દેજો થેન્ક યુ વેરી મચ